નમસ્કાર ખેડૂત મિત્રો, હું પરિચય કંથાના ફરી એકવાર ફેસબુક સેશનમાં તમારા સૌ ખેડૂત મિત્રોનું, વેપારી મિત્રોનું, ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. આવા સમયમાં જ્યારે આપણે ફેસ ટુ ફેસ સામે બેસીને ચર્ચા ના કરી શકીએ, 6-7 ગ્રુપમાં કે 10-20 ગ્રુપમાં ના બેસી શકીએ, ત્યારે આવા સોશિયલ મીડિયાના, ફેસબુક છે કે વોટ્સઅપ છે કે આવા ઝૂમ છે, એવા ફેસબુક સેશન કરીને આપણે ખૂબ અનેરો ફાયદો લઈ શકીએ ને લોકોને મળી શકીએ. તો આપ સૌ લોકોનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. અને આ સેશનમાં આપણે આવતા ચોમાસા દરમિયાન, આ ખરીફ સિઝન દરમિયાન તમે શું વાવેતર કરવાના છો અને એના વિશેની સચોટ માહિતી, જે તકલીફો થવાની છે એના વિશેની સચોટ માહિતી હું આગળના 15 જેવું, 10-15 તમને હું જાણકારી આપીશ. તમે આ સેશનમાં નીચે કમેન્ટ બોક્સમાં પ્રશ્નો પૂછી શકો છો અને બીજા 1-2 નંબર હું આપીશ, તેમાં આ સેશન પતે પછી ફોન કરીને વાત કરી શકો છો. એટલે આપ તૈયાર રહો, આપના ઇયરફોન અને સ્પીકર તૈયાર કરીને, અને સેશન ચાલુ થાય છે. તો સૌથી પહેલાં તો આપની અત્યારે આ જ ચિંતા છે, જે ડોળ છે, સફેદ મૂંડા છે, અને એને કેવી રીતે તમે નિયંત્રણ કરી શકો છો, એના માટેની પૂરી માહિતી આજે હું તમને આપવાનો છું આ ફેસબુકના સેશન થકી. તો આ ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડના આ બિઝનેસ છે, આપણા બ્રાન્ડ બિઝનેસ, એક્સપોર્ટ, ઇન્સ્ટિટ્યુશનલ ને જોબ વર્ક. બ્રાન્ડ બિઝનેસ એટલે કે તમે જે ડીલરોને ત્યાં આપણી દવાઓ જુઓ છો, એ આપણે બ્રાન્ડ બિઝનેસ. એ ભારતના 8 રાજ્યોમાં આપણે બિઝનેસ કરી રહ્યા છીએ. એક્સપોર્ટ, દુનિયાની 19 દેશોની અંદર આપણી દવા જઈ રહી છે. જે આફ્રિકાની અંદર કોઈ ખેડૂત દવા વાપરતો હશે, એ જ તમે ગુજરાત, બિહાર કે એમપી, છત્તીસગઢ, રાજસ્થાનના, મહારાષ્ટ્રના ખેડૂતો ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડની દવા વાપરે છે. એવા જ બીજા ખેડૂતો બહારના દેશોમાં પણ વાપરે છે આપણી દવાઓ. જોબ વર્ક કરીએ છીએ આપણે, મોટી મલ્ટીનેશનલ કંપનીઓ છે જેનું મોટું કાર્યક્રમ છે, પ્લાન્ટ નાના પડે છે, આપણી પાસે આવીને સારા પ્લાન્ટ હોવાના કારણે જોબ વર્ક કરાવે છે. અને ઇન્સ્ટિટ્યુશનલ બિઝનેસ, બલ્ક બિઝનેસ, નાની કંપનીઓ આપણી પાસેથી 5,000 લિટર, 10,000 લિટર દવાઓ લઈ જાય છે અને એને ઇન્સ્ટિટ્યુશનલ બિઝનેસ કરીએ છીએ. આપણે 90 કંપનીઓમાં કામ કરી રહ્યા છીએ. બીજું છે આપણું હેલ્પલાઇન નંબર 9909988. આ હેલ્પલાઇન નંબર તમે ખેતી વિશેની જાણકારી લેવા માટે આનો ઉપયોગ કરી શકો છો. ફોન ઉપર વાત કરી શકો છો, વોટ્સઅપ કોલ કરી શકો છો. આપણી બીજા માધ્યમ ફેસબુક થકી પણ આપ ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડમાં તમે જોઈન થઈ શકો છો, ફેસબુક પેજ ઉપર જે અત્યારે તમે છો જ. અને યુટ્યુબમાં પણ આપણા ઘણા ખેડૂતોના વિડીયો, સારા વિડીયો આપણે અપલોડ કરીએ છીએ અને એની પૂરી માહિતી આપી રહ્યા છીએ. આ મારો હેતુ, ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડનો મુખ્ય હેતુ, આમ તો 2015 કંપનીની સ્થાપના કરવામાં આવી અને 2016 આપણું જે પ્લાન્ટ છે, આપણી ફેક્ટરી છે, એ કાર્યરત થઈ 2016 પહેલી પ્રોડક્ટ બહાર આવી અને 2015 પાયો નખાયો હતો. ત્યારથી આપણો મુખ્ય હેતુ એ જ રહ્યો છે કે માનવીને, તમારા મારા જેવા સામાન્ય માણસોને એવા સચોટ ઉપાયો સૂચવવા કે તેઓ તેમની અંદર રહેલી સંપૂર્ણ ક્ષમતા સાથે વિકાસ કરી શકે અને એના થકી તેઓ સમૃદ્ધ થાય, સમૃદ્ધિ તરફ આગળ વધે. એ આપણી હેતુ છે, ધર્મજ પ્રોપર્ટી લિમિટેડનો કોર પર્પસ છે. અને આ પ્લાન્ટનો ફોટો જોઈ રહ્યા છો, જે તમે જોઈ રહ્યા છો એ પ્લાન્ટનો ફોટોગ્રાફ છે. આ જ પ્લાન્ટમાં આગળ વધતા આપણે આવતા વર્ષ સુધી, આ જે અમદાવાદ સ્થિત, જે આપણું બાવળા સ્થિત જે પ્લાન્ટ છે, કારખાનું છે, ફેક્ટરી છે, એને આપણે 160% એની કેપેસિટી વધારી દઈશું. કે જે અત્યારે પ્રોડક્ટ બની રહી છે એ 1.5 થઈ જશે, 1.5 પ્રમાણમાં આપણે સપ્લાય કરી શકીશું. સાથે એક R&D લેબ, DSIR એક્રેડિટેશન, DSIR થી માન્યતા પ્રાપ્ત R&D લેબ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબનું સ્થાપના કરીએ છીએ. આવતા વર્ષથી કામ ચાલુ થઈ ગયું છે. અત્યારે 20-25% કામ પતી ગયું છે અને 1-1.5 વર્ષમાં બીજું કામ પૂર્ણ થઈ જશે. અને સૌથી સરસ સમાચાર એ છે કે ભરૂચ પાસે સાયકા ગામમાં આપણે એક નવું પોતાનું ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડનું ટેકનિકલ પ્લાન્ટ બનાવવા જઈ રહ્યા છીએ.
ભારતમાં બહુ ઓછા ટેકનિકલ પ્લાન્ટ છે ને બે ચાર વર્ષમાં આપણે પણ એ પ્લાન્ટમાં કાર્યરત થઈ જઈશું અને ટેકનિકલ જે છે એની આપૂર્તિ કરી શકીશું. એવી જ રીતે અત્યારે ચોમાસા પાકમાં આગળ વધતા ચોમાસુ પાક જેવા કે કપાસ, મગફળી, ડાંગર, શાકભાજી આ ચોમાસા પાકમાં આપણે ખરીફ પાકોમાં આ મુખ્ય પાકો છે આપણા. કપાસનું વાવેતર, મગફળીનું, ડાંગરનું, શાકભાજીનું વાવેતર આપણે કરીશું. એની અંદર મુખ્ય એક છે આપણું મગફળી. મગફળીની વાત કરીએ તો અત્યારે સૌથી મોટી ચિંતા તમને આવી દેખાશે કે ભાઈ આ નવરાત્રિ દિવાળીની આજુબાજુ આવું ખેતર થઈ જાય મારું, એકદમ સફાચટ ટ્રેક્ટર કે ટ્રોલી લઈને ગયા હો અને સલાખામાં ઘાસચારો બાંધીને કે મગફળી દાણા બાંધીને આવતા રહો, એટલું વધે બધું સાફ થઈ જાય. છેલ્લા 8-10 વર્ષમાં આ પ્રશ્ન વધ્યો છે અને એનું મેઇન કારણ છે આજે તમને ડોળ મુંડા જે દેખાય, જે ખલનાયક છે તમારું, સૌથી મોટું કારણ આ જ છે. નીચેથી આખી મગફળી સાફ કરી નાખે ને છોડ મારી નાખે અને પાછું છે એવું જીવાત કે તમને ખ્યાલ ના આવે કે રોગ થઈ રહ્યો છે. જ્યારે એ 40-45 દિવસે લંગાય ત્યારે ખબર પડે. આના વિશે આમ થાય છે શું કે એ આ માઠી ઉત્પાદનમાં તમને જબરદસ્ત અસર કરશે અને આવક બંનેમાં તમને ઉત્પાદન પણ ડાઉન જશે, ઉત્પાદનને લીધે ક્વોલિટી ઘટે અને આવક ઓછી થાય, બધા પ્રશ્નો થાય. ખર્ચો સામે વધી ગયો હોય તમારે, બિયારણનો, દવાનો, ખાતરનો ખર્ચો વધ્યો હોય અને એની સામે તમને આવક ઓછી થાય, એટલે નુકસાની મોટી જોવી પડે. આ આ છે શું ડોળ? આમ તો બહુ બધા ખેડૂતોને આના વિશે હવે માહિતી મળવા લાગી છે, પણ આ ડોળ જે સફેદ મુંડા છે એ વ્હાઇટ ગ્રબ ઇંગ્લિશમાં કહેવાય, એ 90% પોતાની જિંદગી જમીનના નીચે એટલે ખેતરમાં જમીનમાં નીચે પાડે. 10% એટલે કે નર માદા મેટિંગ માટે ઉપર આવે સમાગમ માટે અને મેટિંગ કરીને નર મરી જાય અને માદા એના ઈંડા મૂકવાની પ્રક્રિયા ચાલુ કરી દે અને ઈંડા સેવાય અને એના બચ્ચા છે એ ખાવાની પ્રક્રિયા ચાલુ કરી દે. નીચે તંતુ મૂળ ને મૂળ ખાવા લાગે મગફળીના અને તમને ખબર પડે 40-45 દિવસે એટલે કેન્સર જેવું છે. પહેલી અવસ્થામાં ખબર જ ના પડે, છેલ્લી અવસ્થામાં ખબર પડે ત્યારે ડોળ મોટા મોટા થઈ ગયા અને કોઈ દવા અસર ના કરે. તો આવા સમયમાં ડોળથી નિજાત પાવું, મુંડાથી નિજાત પાવું ખૂબ જરૂરી છે. જટિલ જીવન પ્રક્રિયા છે એની આ તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો. મેટિંગ કર્યું, ઈંડા મૂક્યા, એના પહેલી, બીજી, ત્રીજી અવસ્થાના બચ્ચા બની ગયા, ચોથી અવસ્થામાં કોશેટો 6-7 મહિના 8 મહિના જમીનના નીચે પડ્યો રહે અને આવતા ઉનાળામાં કે આવતા ચોમાસુ જ્યારે પહેલી વરસાદ થાય ત્યારે બહાર નીકળે. આ એક આની અંદર નિયંત્રણ માટે સૌથી સારી અવસ્થા છે એનું બચ્ચું. જ્યારે ઈંડામાંથી બચ્ચું બહાર આવે ત્યારે તમે જો ત્યારે એને નિયંત્રણ કરી શકીએ. ઈંડામાંથી બચ્ચું બહાર આવે એને ખાવાનું જોઈએ અને ખાવાનું ના મળે તો તુરંત જ એ મૃત્યુ પામે અથવા છોડથી આગો જતા રહે અથવા એ નિયંત્રણમાં આવી જાય એની પહેલી જ અવસ્થાની. બાકી કોઈ અવસ્થા ઈંડા તમે ગોતી ના શકો, તમે ડોળના કોશેટા ગોતી ગોતીને કેટલા ગોતો અથવા નરમાદાને કેટલા મારો, પણ આ એવી અવસ્થા છે જેને સંપૂર્ણ નિયંત્રણ તમે કરી શકો વૈજ્ઞાનિક રીતે જોતા. એના માટે ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડ લઈ આવ્યું છે અત્યાધુનિક ટેકનિકલ જેનું નામ છે નિલાયન, જે બિયારણને પટ આપવા માટે સૌથી સારી દવા છે. ભારત સરકાર, ગુજરાત સરકાર, ખાદ્ય ખેતીવાડી વિભાગથી માન્યતા પ્રાપ્ત નિલાયન દવા અને જે હવે આપણે નવા નેનો પાર્ટિકલ્સ સાથે આ દવા નવા અવતારમાં તમને મળશે. આ પાછલા થોડાક વર્ષોથી શું છે કે નિલાયન હવે વાપરવું છે ને એ એક નિયમ બની ગયો છે કે ભાઈ હું મગફળીના દાણા લઉં તો એને પહેલાં નિલાયન દવાથી પટ આપું અને પછી વાવવા જાઉં અને એની પદ્ધતિ છે, પદ્ધતિ આખી ફોલો કરીને અને પછી વાવવા જાઉં એટલે મારે બીજી કોઈ તકલીફ રહે નહીં. આ 100% હવે ફાઇનલ થઈ ગયું છે ને હવે નેનો પાર્ટિકલ્સ સાથે આવી. આ કામ શું કરે છે નેનો પાર્ટિકલ્સ, નિલાયનના નેનો પાર્ટિકલ્સને કામ કરવાની રીત શું છે એ બહુ ધ્યાનથી સાંભળવા જેવું છે. આ તમારી સામે છે એ મગફળીના દાણો છે, મગફળીનો બીજ છે અને એની ઉપર તમે જે જોઈ શકો છો સીડ કોટ એટલે કે છાલ, કોટિલિડોન એટલે કે એને જે ફાડા કહીએ અને કોટિલિડોન ઇંગ્લિશમાં કહેવાય છે, નીચે પ્લ્યુમ્યુલ અને રેડિકલ, જ્યાંથી અંકુર ફૂટતું હોય એ પ્લ્યુમ્યુલ, જ્યાંથી મૂળ નીકળશે એ રેડિકલ. એટલે આપણે થડને મૂળની વાત કરીએ તો આ છે. જ્યારે પટ અપાઈ જાય નિલાયનથી મગફળીના દાણાને પટ અપાઈ જાય ત્યારે આખા દાણાની અંદર આ દવા પસરી જાય
નેનો પાર્ટિકલ્સનું કામ જ એ છે કે નેનો પાર્ટિકલ્સ હોવાના કારણે છોડના અરે મગફળીના બિયારણના કણ કણમાં એ દવા શોષાઈ જાય, એક એક જગ્યાએ દવા શોષાઈ જાય અને છાલથી લઈને અને અંદર દવા ઉતરી જાય. અંદર એટલે કે એમ્બ્રિયો અથવા ગર્ભમાં જે પ્યુમિલ છે, જે રેડિકલ છે, જ્યાંથી અંકુર ફૂટવાનું છે, જ્યાંથી મૂળ નીકળવાની છે, એ જગ્યા સુધી પહોંચી જશે. અને સીટ કોટ ઉપરનું જે એનો કવર છે, જે જે છાલ છે, છાલની અંદર એ દવા સ્ટોર થઈ જાય. હા, છાલ એને શોષી લે. સો જેટલા વધારે નેનો પાર્ટિકલ્સ એટલું વધારે શોષણ, જેટલા મોટા પાર્ટિકલ્સ શોષાય નહીં, આ શોષાઈ જાય એની અંદર. હવે થાય છે શું કે જ્યારે પણ મગફળીનો દાણો ફૂટશે, જ્યારે એના મૂળ બહાર નીકળશે અને એના પછી જે થડથી આખું છોડ બહાર નીકળશે, એ સમયમાં નીલાયણના નેનો પાર્ટિકલ્સ આખા છોડને સુરક્ષિત રાખશે. નીચેનો વિભાગ છે જ્યાં મૂળ ફૂટી રહ્યું છે ત્યાં સુરક્ષિત રાખશે, અને જ્યારે છોડ સીધો થશે ત્યારે પણ એને એના કોટિલેડોનમાં, જ્યારે છોડ ચાલુ થતું હોય, ઉગતું હોય, જ્યારે ફૂટે, જ્યારે અંકુરિત થાય, ત્યારે એને જોઈએ તાકાત. એ તાકાત લેવા માટે જે છાલ છે એમાંથી એ તાકાત લે, અને છાલમાં દવા હોય નીલાયન, એટલે એ તાકાત એને મદદરૂપ કરે, એ નાના છોડને અથવા બિયારણના છોડને, નાનું નાનું છોડ છે, એને એ ઝેરી રાખવામાં મદદ કરશે. તો નીલાયનના નેનો પાર્ટિકલ્સ મગફળીના બિયારણમાં 65-70% વધારે શોષાઈ જાય. જ્યારે દાણો જમીનમાં પડે ત્યારે એના નાનો પાર્ટિકલ્સ જમીનના જે જે માટી છે એની જોડે ચોંટાયેલું રહે, સોઇલ બાઇન્ડિંગ કેપેસિટી ખૂબ સારી થઈ જાય. આ બે કારણ, એક શોષાવાનું અને સોઇલ બાઇન્ડિંગ કેપેસિટીના કારણે નીલાયન નેનો પાર્ટિકલ્સ ખૂબ સારું કામ કરે છે. આ બીજી બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. અને લાંબા સમય સુધી જ્યારે પણ પાણી મળશે ત્યારે એ ઝેર છે છોડને મળતું રહેશે, અને આજુબાજુ નેનો પાર્ટિકલ્સ હોવાના કારણે કોઈ પણ ડોળ કે ઉદય એને ખાવાનો પ્રયત્ન કરશે તો ખાઈ નહીં શકે. આ તમે આ ચિત્રમાં જુઓ, જુઓ આ દાણો નીચે પડ્યો, તમને અહીંયા દેખાઈ રહ્યો છે, આ દાણો નીચે પડ્યો છે. આ દાણો નીચે પડે અને એને શિલ્ડ બની જાય, શિલ્ડ બને અને પછી છોડ બનવાનું ચાલુ થાય, ઉપર જાય. નીચે તો એની સુરક્ષા થઈ જ રહી છે, પણ જે ઉપર ગયું એમાં પણ નીલાયન છે, એ છોડની અંદર પણ નીલાયન છે, અને એ આખું છોડને કવર કરી દે છે. આ એક છે, અને આ વિડીયોથી તમને ખ્યાલ આવશે. આ છોડ નીકળી રહ્યું છે, જુઓ દાણો નીકળ્યો, નીચે નેનો પાર્ટિકલ્સ તમને દેખાઈ રહ્યા છે અને આ ઉપર પણ ચડી રહ્યા છે. હા, તો એના કારણે, નેનો પાર્ટિકલ્સના કારણે આ છોડ સશક્ત થશે અને જીવાતોથી એને નિરાકરણ મળશે. નીલાયન દવા ખાલી જીવજંતુ અથવા રોગથી મુક્તિ નથી આપતી, સાથે સાથે છોડને સશક્ત કરે છે. વાપરવી ખૂબ જ સહેલી છે. બિયારણને પટની દવા છે, ખૂબ સહેલી છે વાપરવી. મેથડ ધ્યાન રાખજો, હું આગળ બતાવવાનો છું. ઓછા ડોઝમાં લાંબા સમયની સચોટ સુરક્ષા, પટ આપવાની સાથે જ વાવણીના સમયથી લઈને લણણીના સમય સુધી લાંબ છોડ તમારો સુરક્ષિત રહે, બિયારણથી લઈને છોડ બધો સુરક્ષિત થઈ જાય, એટલે એક સરખો ઉગાવો મળે. આવી બધી દવા વાપર, ઘણા બધા ફાયદા છે એના. ડોઝ શું છે? 150-200 મિલી 20 કિલો બિયારણ માટે, 150-200 મિલી 20 કિલો મગફળીના બિયારણ માટે. વાપરવાની પદ્ધતિમાં 150-200 મિલી નીલાયન લીધું, 200-150 મિલી પાણી લીધું, 350-400 મિલી દ્રાવણ તૈયાર થાય એને તમે યુઝ કરી શકો છો. દ્રાવણ તૈયાર થાય એને, એ તમારો પરફેક્ટ મગફળીના 20 કિલો મગફળીને પટ આપવા માટે થઈ ગયું. કરવાનું કેવી રીતે છે? મેથડ એની પદ્ધતિ, એક પ્લાસ્ટિકની કોથળી અથવા સલાકો અથવા તાળપત્રી લઈ લીધી, એની અંદર તમે 20 કિલો દાણા નાખી દીધા. આ આપણા જે નીલાયન છે એ ડબ્બો દવામાંથી કાઢીને આ ઢાંકણા ઉપર કાણા પાડી લેવાના. આવા સોયો ગરમ કરી લીધો, ખીલ્લી ગરમ કરી લીધી ચૂલા ઉપર, અને પછી એને કાણા પાડી લેતો, અથવા એને નીચે મૂકીને, ખેતરમાં ઢાંકણ નીચે મૂકીને હથોડીથી તમે કાણા પાડી શકો છો અને આ કરી શકો છો. જુઓ, મેં અહીંયા એક મેથડ એમાં બતાવેલી જ છે, તમે અહીંયા જોઈ શકો છો એને. જુઓ, આ વિડીયો ચાલુ થયો એની અંદર તમને દેખાશે આ પટ કેવી રીતે આપવાનું. આ સલાખો લઈ લીધું, દવા બનાવી લીધી, બે જણ સામસામે ઊભા થઈ ગયા,
દવામાં કોઈ ગંધ કે વાસ નથી આવતી તો પણ સુરક્ષા માટે તમે હાથમાં ગ્લવ્સ મોઢા પર મોજા પૂરું બાંધી રાખવાનું ધ્યાન રાખવાનું કે દવા કોઈ પણ તમારા શરીર ઉપર કે મોઢામાં ના લાગે આ તો દવા સેફ છે પણ આવી ટેવ પડી જાય કે કંઈ બાંધવાનું નહીં તો તમે કોઈ પણ બીજી દવા વાપરતા સમયે થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે એટલે એ પટ આપતા સમયે ધ્યાન રાખજો આ પદ્ધતિ છે એની ઉપર નીચે બે જણ સામ સામે ઊભા થઈ જાય ઉપર નીચે કરીને આગળ પાછળ કરીને અને એને તમે પટ આપી શકો છો બિયારણને હાથ નથી લગાવવાનું બિયારણને હાથ લગાવશો છાલ ઉતરી જશે આગળ પાછળ ઉપર નીચર કરીને અને સાઈડમાં મૂકી દો 24 કલાક માટે બિયારણ સૂકવવા દેવાનું છે તડકામાં નહીં છાયડામાં એટલે સમજી લો આપ કે છાયડો હોય ત્યાં તમારે સૂકવવા દેવાનું છે આ ખાસ ધ્યાન રાખજો આપ લોકો અને સુકાયા પછી તમે વાપરી શકો છો લાગે બીજા દિવસે કે ભાઈ આજે વાવશે નહીં તો 2-3 દિવસ પછી વાવશો તોય પ્રશ્ન નથી દાણો પટ આપેલો ઝેરી છે એટલે પહેલા તે પહેલા ધોરણે વાપરવાનું કોઈ ગાય બકરી બચ્ચું મોઢામાં દાણા ના નાખી લે એ બધાની કાળજી રાખવાની 24 કલાક તમારે સૂકવવાના છે એટલે એ 24 કલાક દરમિયાન તમારે કાળજી રાખવાની અને પછી તમે એને ઓળણીમાં નાખીને આરામથી પહેરી શકો છો અથવા તમે વાવણી કરી શકો છો તો આ એક એની પદ્ધતિ છે અને જો આ ફરક આવે તમે સાધારણ કોઈ પણ દવા વાપરો તો FS ફોર્મ્યુલેશન વાપરો તો દાણા કેટલા સરસ બધે નીલાયન નેનો પાર્ટિકલ્સ વાળા આખા ને આખા પટ સાથે પસરી ગયા છે ને એક બાજુ તમે બીજી સાધારણ મમરી વાળી દવા કે ગેસ વાળી દવા વાપરો તો એનાથી શું ફરક પડે છે આ વસ્તુ આપ ધ્યાન રાખજો આ એના પરિણામ છે રિઝલ્ટ છે તમે જોઈ શકો છો આ 10 કિલો બિયારણમાં પટ નહોતું આપેલું બાકી આખા ખેતરમાં આપેલું હતું આ જન્માષ્ટમીની આજુબાજુનો ફોટો છે તમે આમાં તફાવત ઓઈની વહેલા વાવેતર કરેલું છે તો તમે તફાવત જોઈ શકો છો આમાં જુઓ 20 કિલો દાણામાં પટ આપેલો છે અને બીજા દાણામાં અન્ય દવાનો પટ આપેલો ખેડૂત કે હું પરીક્ષા લઉં સર તમારી દવા એક બાજુ વાપરું ને બીજી દવા એક બાજુ વાપરું તો આટલો ફરક છે તમે એનો ડિફરન્સ જોઈ શકો છો આપણો વિડીયો છે ખેડૂતનો અભિપ્રાય બહુ સરસ અભિપ્રાય છે ભોજાભાઈ કરીને સાધારણ ખેડૂત બિલકુલ અને જૂનાગઢના ખેડૂત છે અને એને પટ આપી અને મગફળીને પટ આપી ખાલી 20 જ કિલો દાણામાં પટ આપ્યો થોડા સીમંત ખેડૂત હતા કે સાહેબ દવા વધારે ખર્ચો કરવો નથી બીજી સસ્તી દવા અથવા દવા નહીં વાપરું ખાલી તમારે નીલાયન 20 કિલોમાં વાપરું સાહેબને જોવું તો એનો આ પરિણામ તમે આ વિડીયોમાં જોઈ શકો છો 200 ml બરોબર પટ આપી છે ને પેલી બાજુ નથી આપી બાપા એવું કે છે ને આ બાજુ નથી આપી બે બાજુ નથી આપી એમાંથી એક છોડવું લેવાનું છે જણાય છે મિત્રો આપ જોઈ શકો છો કે 6-8 ની અંદર લીલાઈન વાપરેલું છે અને આજુબાજુમાં ક્યાંય વાપરેલું નથી તો તમે જોઈ શકો છો કે આ બાજુ સાવ મગફળી સુકાઈ ગઈ છે મુંડાનો હેવી એટેક થઈ ગયો છે અને આમાંથી એક પણ છોડવો લેવાપાનું છે અને તેજ પરિસ્થિતિ આ બાજુ કોણ છે રહી ગઈ મગફળી બાકી બે આ બાજુ ભોજા બાપાનું ખેતર છે અને આમાં પણ નીલાઈનનો પોટ મારેલો નથી તો આમાં પણ આ જ પરિસ્થિતિ છે કે તમે જોઈ શકો છો કે બધા છોડવા ઉકાઈ ગયેલા છે અને મુંડાનો હેવી એટેક બતાવે છે તેમજ આમાં તમે 6 આયરૂમાં જોઈ શકો છો કે એક પણ છોડવો ઊંડા વાળો કે ડેમેજ વાળો કે જોવા મળતો નથી બાપા અમારા ખેડૂત મિત્રોને તમે નીલાઈન વપરાય એવું કહી શકશો હા 100% વપરાય બાપા નીલાઈન 100% લીલાઈન વપરાય લીલાઈ છે ઠીકાઠીક ફાયદો થાય બાપા નીલાઈન થી મગફળી ઉગાવવામાં કેવું છે મગફળી ઉગાવવામાં આ કલા જામા કોઈ જાણો એટલે ટૂંકમાં બાપાનું કેવું એવું છે કે નીલાઈન નું પટ મારું 100% દાણા ભોજાભાઈ ભલામણ કરી રહ્યા છે
તો હું આ નિલાયન નું પ્રેઝન્ટેશન અને તમને જે નિલાયન નેનો પાર્ટિકલ્સ અત્યાધુનિક નેનો પાર્ટિકલ થી સુસજ્જ નિલાયન એના વિશેની માહિતી તમને આપી. કોઈ પણ પ્રશ્નો હોય તો કમેન્ટમાં પૂછી શકો છો. 9909988 આપણો મોબાઈલ નંબર છે, કસ્ટમર કેર નંબર છે, એના ઉપર તમે ફોન કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો, સંપૂર્ણ સચોટ માહિતી લઈ શકો છો અને એમાં તમે ખેતીને લક્ષી પ્રશ્નો પૂછીને તમારી ખેતી સફળ બનાવી શકો છો. તો ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડથી હું પરિચય કમથાના આપ સૌનો આભાર માનું છું કે આપ લોકો અહીંયા ઓનલાઈન સેશનમાં સાથે રહ્યા અને સાંભળ્યું. એવું સેશન આવતા સમયમાં આવશે અને તમે એમાં પણ જોડાવજો ખેતીની અવનવી માહિતી માટે. આભાર આપ સૌ લોકો.